વાદરા તાલુકામાંથી પસાર થતી પવિત્ર ગણાતી મહીસાગર નદી પ્રદૂષિત બની છે. જો કે મહીસાગર નદી પવિત્ર નદી માનવામાં આવે છે અને આ નદી કાંઠાના ગામના લોકો આ પાણીના પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે હવે આ નદીમાં તંત્રના પાપે પ્રદૂષિત બની છે. વારંવાર નદીમાં કેમિકલ કંપનીઓનો કેમિકલયુક્ત પાણી છોડી રહી છે, જેના કારણે નદી પ્રદૂષિત બની છે. મહીસાગર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા દૂર દૂર સુધી કેમિકલયુક્ત ફીણવાળું પાણીની ચાદર પથરાઈ ગઈ છે. જો કે આ ઘટના વારંવાર બનતી રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ ફક્ત અને ફક્ત સેમ્પલ લઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ નદીને પ્રદૂષિત કરનાર કંપનીઓ પર ભ્રષ્ટ તંત્ર ક્યારે કાર્યવાહી કરશે. હાલમાં આપ જોઈ રહ્યા છો તેમ નદીમાં આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે ફીણવાળું પાણી છે કેમિકલના પાણી મિક્સ થવાના કારણે જ થયું છે. આ મહીસાગર નદી અત્યારે ડબકા ગામમાં આપણે ઊભા છે તો લોકો અહીંયા નદીને માતા તરીકે પૂજે છે. દર રવિવાર મંગળવાર લોકો આમાં નહાવા માટે આવે છે અને આજુબાજુના દરેક ગામના લોકો આનો પીવા માટે ઉપયોગ કરે છે, પછી ઢોર ઢાખર માટે પીવા માટે ઉપયોગ કરે છે. તો અત્યારે કોઈ ભૂમાફિયાઓ દ્વારા કેમિકલ નદીમાં છોડવાનું છે, જેને લઈને પાણીમાં ઊંડી અસર થાય છે. એટલે ભવિષ્યમાં જો આ પાણીને લઈને કેમિકલને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી પણ ફૂલ શક્યતા છે. શું માનવું છે આપનું, કેવા લોકો દ્વારા આ પ્રકારની ઘટના? ચોક્કસ કહીએ કે આ જીપીસીબીની આંખ નીચે જ થઈ રહ્યું છે, એટલે જીપીસીબીના દલાલો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, એ ચોખ્ખું આપણે નજરે પડે છે. અગાઉ પણ ઘણી રજૂઆતો થઈ પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આપણે બે દિવસ પહેલાં જ સાલીમાં જે રીતે એમને નોટિસ આપી કંપનીને, તો એ રીતે પાદરામાં શું કોઈ કટકી થઈ રહી છે કે વ્યવહાર થઈ રહ્યા છે એ અમને ચોખ્ખું દેખાઈ રહ્યું છે. એટલે આગામી સમયમાં આના વિરુદ્ધ નક્કર કાર્યવાહી થવી જોઈએ અમારી માગણી છે.